हेलो बाळको, आपणे छेल्ले लेक्चरमां जे शीख्या ए आजे फरी रिपीट करीशुं। सादा मूळाक्षरमां सादा शब्दो तमने शीखवाड्या हता, तो तमे नोट लई लेशो अने पेन्सिलथी हूँ जेम मोढे बोलूं एटले के श्रुत लेखन करूँ। श्रुत लेखन श्रुतलेखन एटले हूँ बोलूँ अने तमारे नोट में लखवानुं अने श्रुतलेखन कहेवाय, बराबर। चलो नोट लई लीधी ने, दरेके हूँ शब्द बोलीश अने तमे लखशो, बराबर। सौथी पहेला सादा शब्दों गई वखते शीखवाड्या हता, ए सादा शब्दों तमने मोढे आवडवा जोईए। जो ए ना आवडे तो तमे लेसन कर्युं नथी, तमे कंई शीख्या नथी, एनो मतलब एवो थाय। हवे लखशो कप, दरेकी नोटमां लखशे कप। चलो कप लखी दीधुं। जेने नथी आवडतुं ए अहींया जोई ले કે કપ કેવી રીતે લખાય। પહેલા બોલાય છે ક, એટલે ક લખશો ક પ, પછી પ બોલાય છે એટલે પ, થઈ ગયું કપ। તમે ચા પીવો છો ને કપમાં, તો કપ લખતા આવડવું જોઈએ ને, તો આ રીતે લખાશે ક। જે પહેલા અક્ષર બોલીએ એ પહેલો લખવાનો, ક બોલાય છે પહેલા એટલે પહેલા લખીશું ક, પછી બોલાય છે પ, ક પ એટલે ક, થઈ ગયું। દરેકની નોટમાં કપ લખી ગયું ને। ચલો બીજો અક્ષર લખશો ખલ, ખ લ, પહેલાં શું બોલાય છે ખ, તો ખ લખો પછી લખો લ, ખ લ। ચલો જો ના આવડતું હોય તો બળવા જુઓ ખલ કેવી રીતે લખાય, તો પહેલાં ખ લખશો પછી લ લખશો, ખલ। તમારા ઘરમાં ખલ છે ને, મમ્મી ચટણી બનાવે છે ને ખલમાં, હા, તો દરેકને ખલ લખતા આવડી ગયું। હવે આગળ લખશો બળદ, પહેલાં બોલો જેમ બોલો ને એમ લખો બ અળદ, પહેલાં શું બોલીએ છીએ બ, એટલે પહેલાં બ લખો પછી અળ, બ અળ દ, છેલ્લો કયો અક્ષર છે દ, એટલે છેલ્લે લખશો દ, બ અળદ, એટલે તમારે લખાઈ ગયું હોય તો હું લખું બળ ઉપર, બ અળ દ। ચલો તમારા નોટમાં સાચા છે આ શબ્દ જોઈ લીધા, તમે બળદ લખ્યું સાચું છે કે ખોટું, જો ખોટો મૂળાક્ષર લખાયો હોય તો ભૂસીને સાચું લખો બળદ। હવે આગળ લખશો અજગર, અ જ ગ ર, અ જ ગ ર, તમે જેમ બોલશો ને એમ લખશો તો મોઢે શ્રુતલેખનમાં લખતા આવડશે, દરેકને શ્રુતલેખન આવડવું જોઈએ। અ જ ગ ર, તો અ પછી જ, તો જ કયો આવશે, તમે કયો જ લખ્યો છે, જબલાનો જ લખ્યો છે કે જમરૂખનો જ, તો જમરૂખનો જ, અ જ ગ, તો ઘ કયો આવશે, ગણપતિનો ઘ લખ્યો છે કે ઘરનો ઘ, તો કયો આવશે ગણપતિનો ઘ, અ જ ઘ ર। ચલો ના આવડતું હોય તો એ છોકરાઓ અહીંયા જુઓ, અ જ ઘ ર, અજગર, શું બોલાશે અજગર। પછી લખશો દફતર,
તમે સ્કૂલમાં આવો છો દફતર લઈને, તો દફતર લખતા આવડવું જોઈએ ને. તો લખો દ, પહેલાં દડાનો દ, પછી ફટાકડાનો ફ, દ ફ તર, ત તલવારનો ત અને રમકડાનો ર. દ ફ તર લખાઈ ગયું દફતર. દ ફ તર જોઈ લો તમારા નોટમાં તમે સાચું લખ્યું છે દફતર. હવે ઘરેથી આવા બીજા શબ્દો તમારે તમારી જો મોટા ભાઈ બહેન હોય તો કહેવાનું, તમે મોઢે બોલો અને હું મોઢે લખો. મમ્મીને ટાઈમ ના હોય તો મોટા ભાઈ બહેનને કહેવાનું કે આવા સાદા શબ્દો મોઢે બોલો અને હું મોઢે લખું. જેટલું તમે મોઢે લખશો એટલું તમને વાંચતા જલ્દી આવડશે. ચલો હવે શબ્દો શીખી ગયા, હવે આવશે વાક્યો. કમર ઝડપ કર, કમર ઝડપ કર. જનક દસ લખ. વાક્ય પૂરું થાય એટલે દરેકે પૂર્ણ વિરામ મૂકવાનો ભૂલવાનો નહીં. જનક દસ લખ. સરળ કલમ પકડ, સરળ કલમ પકડ. ચમન ગરમ જમ, ચમન ગરમ જમ. હવે આજે તમારે આ વાક્યો છે એ વાક્યો તમારી નોટમાં બે વખત લખશો અને વાંચશો. પડી ગઈ ખબર સાદા શબ્દોની સાદા વાક્યોની? ચલો ઓકે.